સુરતના સિંગણપોર વિસ્તારમાંથી કિશોરી પસાર થતી હતી ત્યારે એક શ્રમિક ઈસમે કિશોરીની ખુલ્લેઆમ છેડતી કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા અન્ય એક અજાણ્યા ઈસમે આ સમગ્ર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પિતાએ આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં જામીન માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે કિશોરીના પિતાએ સિંગણપોર પોલીસ મથકમાં તેની દીકરીની છેડતી કરનાર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી, જેની પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં સીસીટીવીના આધારે એક ટીમને રાજસ્થાન મોકલી હતી, જ્યાંથી પોલીસને ટીમે આરોપીની ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.